હલો સ્ટુડન્ટ્સ હું કિંજલ પટેલ ફિઝિક્સ ટીચર ધોરણ અગિયારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ અગિયારમાં એડમિશન લેતા પહેલાં આપણે એક ચોખવટ કરીએ કે અહીં આપણને ત્રણ સબ્જેક્ટ મળે છે જેમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ કમ્પલસરી સબ્જેક્ટ છે જ્યારે મેથ્સ અને બાયોલોજી બેમાંથી કોઈ એક સબ્જેક્ટ લેવાનો હોય છે એમાં આજે આપણે ફિઝિક્સને સમજવા માટેનો લેક્ચર છે પહેલો બેઝિક ફિઝિક્સ ક્લાસ ઇલેવન તમારા બધાના મનમાં એક ઉત્કંઠતા હોય છે કે ફિઝિક્સ એટલે શું ભૌતિક વિજ્ઞાન કોને કહેવાય પ્રોફેસર મેક પરાજબેના મત અનુસાર ભૌતિક વિજ્ઞાન એ સર્વત્ર છે બધે જ ભૌતિક વિજ્ઞાન છે અને કુદરતમાં બનતી ઘટનાઓને સમજવા માટે ભૌતિક વિજ્ઞાન એક પાયાની જરૂરિયાત છે આપણી આસપાસ બનતી કોઈ પણ ઘટનાને જો આપણે સમજવી છે તો તેના માટે ભૌતિક વિજ્ઞાનની મદદ લેવી પડે છે ભૌતિક વિજ્ઞાન એ એ આપણને બનતી ઘટનાઓની સમજૂતી આપે છે ભૌતિક વિજ્ઞાન નાના કણથી માંડીને મોટા મોટા ગ્રહો સુધી વિસ્તરેલું છે નાનો કણ અને મોટો ગ્રહ ભૌતિક વિજ્ઞાનના નિયમોનું પાલન કરે છે સૌપ્રથમ જોઈએ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓની માહિતી મેળવીએ તો જીવનમાં કોઈ પણ ઘટના બને છે આપણી આસપાસ કોઈ પણ ઘટના બને છે જો એને સમજવી છે તો સૌપ્રથમ એની ક્રમવાર ગોઠવણી જરૂરી છે એટલે કે પહેલું પગથિયું કયું હતું બીજું પગથિયું કયું હતું એમ કરતા કરતા પગથિયાઓની ક્રમવાર ગોઠવણ કરતા અને એ એ ક્રમવાર ગોઠવણ બાદ દરેક પગથિયામાં આવતી ગાણિતિક જાવતીઓ ગણતા જાવ ગાણિતિક ગણતરીઓ માટે ગણિતના અને ભૌતિક વિજ્ઞાનના સામાન્ય સૂત્રોનો ઉપયોગ થશે ગણતરી બાદ આપણને જે મળે છે એ છે તારણ તારણ એટલે કે અંતિમ જવાબ અને એ તારણ અગત્યનું હોય છે કોઈ પણ નિયમ તારવવા માટે એટલે કે તારણ પરથી નિયમ તારવવામાં આવે છે તો આમ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરવા માટે આ ચાર સોપાન અગત્યના છે ત્યારબાદ ગણતરી માટે જરૂરી છે પાયાના ખ્યાલો જેમ આગળ ચર્ચા થઈ તેમ સૌથી પહેલો ખ્યાલ ભૌતિક સૂત્રો ફિઝિક્સના સૂત્રો જરૂરી છે અને એ પણ ખાસ જરૂરી છે કે કયું સૂત્ર ક્યાં વપરાય ત્યારબાદ ગાણિતિક સમજ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી અને મહદ અંશે ત્રિકોણમિતિનો સમજ હોવી જરૂરી છે ત્યારબાદ રાશિઓ આ રાશિઓ શું છે રાશિઓ વિશે આપણે પાછળ ભણીશું ત્યારબાદ એ રાશિઓને એકમો આ દરેક છે પાયાનો ખ્યાલ આ ચાર વસ્તુની મદદથી આ ચાર મુદ્દાની મદદથી આખો ફિઝિક્સ ઉભું થાય છે હવે જોઈશું રાશિ સૌથી પહેલી રાશિ છે દળ રાશિ એ ઘટનાનો ઉલ્લેખ કરે છે શું કરે છે ઘટનાનો ઉલ્લેખ કરે છે સૌથી પહેલી રાશિ છે દળ દળ વિશે લગભગ બધા માહિતગાર છો પણ મહદ અંશે ક્યાંય ને ક્યાંય ગેરમાર્ગે દોરાયેલા પણ છો જેમ કે ઘણા વિદ્યાર્થીઓ માને છે કે દળ અને વજન બંને એક જ છે

એના એકમ વગર અધૂરી છે કેવી રીતે અધૂરી છે એ સમજીએ સૌ પ્રથમ જોઈએ કે કોઈ વ્યક્તિ એક વજન કાંટા ઉપર ઊભો છે જેનું વજન આપણને ચોસઠ મળે છે સિક્સટી ફોર ત્યારબાદ કેમેસ્ટ્રીની અંદર આવા એકદમ નાના માપનવાળા વજન્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ આ વજનિયા પર વસ્તુ મુકતા એક એક એકસો ને અઢાર મળે છે જો તમારી પાસે ચોક્કસ ઉલ્લેખ નહીં હોય કે દ્રવ્યમાનને કેવી રીતે સમજવું તો આ બંને તમારા માટે એક કન્ફ્યુઝન ઊભું કરશે જેમ કે વ્યક્તિનું દળ હોય છે સાહીઠ કિલોગ્રામ જ્યારે રસાયણનું દળ છે માત્ર એકસો ગ્રામ આપણે એવા લોકો પણ જોયેલા છે કે જેમનું દળ એકસો ને અઢાર કિલોગ્રામ હોય છે અને આપણે એટલા પણ રસાયણ લીધેલા છે કે જે સાહીઠ કે ચોસઠ કિલોગ્રામ હોય છે આપણી લેબમાં ના હોય પણ જે આપણે સપ્લાય કરે છે એ તો ચોસઠ કિલોગ્રામ રસાયણ લઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ વધારે પડતું મેદસ્વી હોય તો એનું દ્રવ્યમાન એકસો અઢાર કિલોગ્રામ પણ હોય છે તો આમ કિલોગ્રામ અને ગ્રામ વગર આ આંકડાઓ અગત્યના નથી ચોસઠ અને એકસો અઢાર એ એકમ વગર સાચું ઉલ્લેખ દર્શાવતા નથી સાચા ઉલ્લેખ માટે એકમ જરૂરી છે ત્યારબાદ આવે છે લંબાઈ એક વ્યક્તિની લંબાઈ એકસો ને બ્યાસી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બધાને ખબર છે એની પણ એકસો ને બ્યાસી છે તમારા મતે કોઈ વ્યક્તિ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બંનેની લંબાઈઓ એક એક સમાન થઈ ઊંચાઈ પણ લંબાઈનો જ ભાગ છે તો આ બંને એક સમાન છે મતલબ કે બધા જ એકસો બ્યાસી એકસો બ્યાસી મતલબ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઉંચાઈ ના જ એની આજુબાજુ ફરે છે શક્ય છે નથી ને કેમ કારણ કે વ્યક્તિની ઊંચાઈ એકસો બ્યાસી સેન્ટીમીટર હોય છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ એકસો ને બ્યાસી મીટરમાં છે જુઓ વિદ્યાર્થીઓ બંને વખતે અંક સમાન છે એકસો બ્યાસી એકસો બ્યાસી પરંતુ એકમ એ બંનેને અલગ અલગ મતલબથી સમજાવે છે એકસો બ્યાસી સેન્ટીમીટર અને એકસો ને એક નાનકડો ઉલ્લેખ લઈએ સમયનો ધારો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ચાર સમય લાગે છે મને એમ કહો કે ચાર એટલે શું ચાર મિનિટ ચાર કલાક કે ચાર દિવસ તમારા ઘરેથી તમારા બાજુવાળાના ઘરે જવું હશે તો માત્ર ચાર મિનિટનો સમય લાગશે કદાચ એટલો પણ નહીં લાગે એવી જ રીતે તમારે એક સ્થાનેથી અમદાવાદના બીજા સ્થાને જવું હશે તો કદાચ ચાર કલાક લાગશે કે કોઈ બીજી સિટીમાં જવું તો કલાક લાગશે અને ચાલતા ચાલતા ક્યાંક ડાકોરના સંગે નીકળીએ તો ચાર દિવસ પણ લાગી જાય છે તો ચાર અંક છે પણ જ્યાં સુધી એકમ નથી આવતો ત્યાં સુધી એ સાતત્યતા દર્શાવતું નથી હવે જોઈએ ભૌતિક રાશિઓમાં સૌથી પ્રથમ આવે છે મૂળભૂત રાશિઓ આ મૂળભૂત રાશિઓ કઈ કઈ છે તો સૌથી પહેલી છે દળ જે હમણાં આપણે જોયું ત્યારબાદ છે લંબાઈ એ પણ જોઈ ત્યાર પછી આવે છે સમય ચોથા નંબરે જે રાશિ આવે છે તે તમે દસમાં ભણી ચૂકેલા છો વિદ્યુત પ્રવાહ પાંચમા નંબરે જે આવે છે એ પણ કોઈ અજાણી નથી થર્મોડાયનેમિક તાપમાન તમારા માટે થર્મોડાયનેમિક શબ્દ નવો હશે પરંતુ તાપમાન નવો શબ્દ નથી તાપમાન અને થર્મોડાયનેમિક તાપમાન એક જ છે ત્યારબાદ દ્રવ્યનો જથ્થો રસાયણ વિજ્ઞાન મોલ ત્યારબાદ એક નવી રાશિ જ્યોતિની તીવ્રતા તો આપણા ફિઝિક્સની અંદર આ સાત મૂળભૂત રાશિઓ રહેલી છે આ સાત મૂળભૂત રાશિઓની મદદથી આપણે આખું ફિઝિક્સ સમજવાનું છે મૂળભૂત રાશિઓ અને તેના એકમોમાં સૌ પ્રથમ આવે છે દળ જેનું એકમ છે કિલોગ્રામ ત્યારબાદ લંબાઈ જેનું એકમ છે મીટર ત્યારબાદ સમય જેનો એકમ છે સેકન્ડ વિદ્યુત પ્રવાહ નો એકમ એમ્પિયર થર્મોડાયનેમિક તાપમાન નો એકમ કેલ્ જથ્થો એનો એકમ થાય છે મોલ અને જ્યોતિની તીવ્રતા નો એકમ થાય છે કેન્ડેલા આ એકમો એસઆઈ પદ્ધતિમાં લેવામાં આવે છે એટલે કે વૈજ્ઞાનિકોની એક અકેડમીએ આ એકમો નક્કી કરેલા છે પહેલાના જમાનામાં આ એકમો આ એકમ અલગ પદ્ધતિઓ વાપરવામાં આવતી હતી જેમ કે જોઈએ છીએ એફ પી એસ લંબાઈ માટે તે ફૂટ દર્શાવતું હતું દળ માટે પાઉન્ડ અને સમય માટે સેકન્ડ પાઉન્ડ શબ્દ આવતા જ તમને થોડો ઘણો અંદાજ આવી ગયો હશે કે આ પદ્ધતિ ક્યાં વપરાતી હશે આ પદ્ધતિ વપરાતી હતી બ્રિટનમાં એટલા માટે આને બ્રિટિશ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ આ પદ્ધતિ સર્વત્ર નહોતી ઘણી જગ્યાએ લંબાઈ માટે ફૂટના સ્થાને અલગ દળના સ્થાને અલગ અને સમયના સ્થાને અલગ અલગ એકમોનો ઉલ્લેખ થતો હતો તમારા બા દાદાને પૂછજો કે એ એમના જમાનામાં દર તરીકે શેનો ઉપયોગ કરતા હતા લંબાઈ તરીકે શું વાપરતા હતા સમય તરીકે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરતા હતા બધા જવાબો તમને તમારા ઘરમાંથી જ મળી જશે આ રીતે એક વિસંગતતા ઊભી થાય છે જેમ કે બ્રિટનનો કોઈ વૈજ્ઞાનિક ફૂટ પાઉન્ડ અને સેકન્ડ પરથી પ્રયોગ કરીને લાવશે અને ભારતનો વૈજ્ઞાનિક આપણી એકમ પદ્ધતિ પ્રમાણે પ્રયોગ કરીને લાવશે પ્રયોગ બંનેના સાચા છે પરંતુ તારણ બંનેના અલગ અલગ આવશે છેલ્લા જવાબો અલગ અલગ આવશે તો એનો મતલબ શું થયું આ બધું ખોટું છે ના એનો મતલબ એ છે કે આપણી સગવડતા માટે આપણે જે એકમ પદ્ધતિઓ વાપરી છે તે પ્રમાણે જવાબ સાચો છે પરંતુ આ જવાબ બધા માટે વેલિડ નથી એટલા માટે પછી એક નવી પદ્ધતિ ઉભી કરવામાં આવી જેને કહે છે સી જી એસ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ લંબાઈ માટે સેન્ટીમીટર દળ માટે ગ્રામ સમય માટે સેકન્ડ પદ્ધતિ બહુ વ્યવસ્થિત હતી સારી ગોઠવણ હતી પરંતુ તમને ખબર છે કે ઘણી મોટી લંબાઈઓ જેમ કે આપણા રૂમની લંબાઈ સેન્ટીમીટરમાં માપવી જટિલ છે જ્યારે દળની વાત કરીએ તો કોઈ વજનદાર વસ્તુને દળમાં માપવું પણ અઘરું છે જેમ કે એક ટ્રક ભરીને આવતી રેતી અને આપણે ગ્રામમાં માપી શકીએ હા પરંતુ એ માપવું ખૂબ જ અઘરું હોય છે એટલા માટે આ વિસંગતતાને દૂર કરવા માટે એક નવી પદ્ધતિ અમલમાં આવી જેને કહેવામાં આવે છે એમ કે એસ લંબાઈ તરીકે મીટર દર તરીકે કિલોગ્રામ અને સમય તરીકે સેકન્ડનો ઉલ્લેખ થાય છે આ પદ્ધતિ એ ના નાના મૂલ્ય કરતાં થોડીક મોટી છે કે જેથી કરીને મોટા મોટા માપન માટે આપણે એમકેએસ વાપરી શકીએ છીએ યાદ રાખો વિદ્યાર્થીઓ ફિઝિક્સની અંદર આપણે લગભગ લગભગ જ ઉપયોગ કરીશું ક્યાં કોઈ એક બે ચેપ્ટરને આપણે દૂર કરતા બધી જગ્યાએ એમકે એસ વાપરીશું એ જ રાશિઓ માટે તમે કેમેસ્ટ્રીમાં સીજીએસ રાશિઓનો ઉપયોગ કરશો સીજીએસ એકમનો ઉપયોગ કરશો જે બંને માટે અલગ અલગ છે કારણ કે કેમેસ્ટ્રીમાં નાના નાના કણો માટે કામ કરવાનું હોય છે ફિઝિક્સમાં મોટા મોટા દળો માટે કામ કરવાનું હોય છે એટલા માટે ફિઝિક્સમાં જે એકમ પદ્ધતિ વાપરવામાં આવશે એ છે એમ કે એસ તો આ છે ફિઝિક્સનો પાયાનો ખ્યાલ ફિઝિક્સમાં કેવી રીતે સમજવામાં આવે છે ફિઝિક્સને એમાં રાશિઓનો કેવી રીતે ઉલ્લેખ થાય છે એ રાશિઓ એના એકમો વગર અધૂરી છે એકમો પણ કયા કયા છે અને કઈ કઈ એકમ પદ્ધતિઓ અત્યાર સુધી અમલમાં આવેલી છે ઓકે સ્ટુડન્ટ્સ તો આ છે એકમ પદ્ધતિઓ લગભગ તમે નવમા ધોરણમાં કદાચ આના વિશે થોડું ઘણું ભણી પણ ગયા હશો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગુડ બાય